વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું લેયર કેક જેમાં મેં એનો બેઝ રેડ વેલ્વેટ કેકનો રાખ્યો છે તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સરળતાથી ઘરે લેયર કેક કેવી રીતે બનાવવી એ આજે આપણે જોઈશું જે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે તો ચાલો લેયર કેક કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ વેલકમ ટુ નવી નવી રેસિપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલ ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા જાણકારી મળતી રહે હવે એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર ડાઉનલોડ કરી શકો છો સૌથી એક કપ રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું છે દૂધને માઇક્રોવેવ સેફ બોલમાં લઈ લઈશું અને એને વીસ થી પચીસ સેકન્ડ માટે નવસેકું ગરમ કરી લેવાનું તો મેં દૂધને થોડું ગરમ કરી લીધું છે ગેસ ઉપર પણ થોડું નવસેકું ગરમ કરી શકો છો અને વધારે ગરમ નથી કરવાનું હવે એમાં એક ટેબલ સ્પૂન વ્હાઈટ વિનેગર એડ કરીશું જે ચાઇનીઝ રેસિપીમાં ઉપયોગમાં લઈએ એ જ વિનેગર મેં લીધું છે એકવાર આને મિક્સ કરી લઈશું અને સાઈડમાં મૂકી દઈએ હવે કેક બનાવવા માટે મેં હાર્ટ શેપના આ રીતે નાના મોટા બે કેક ટીન લીધા છે તમારે સેમ સાઈઝના બે લેવા હોય તો પણ લઈ શકો છો એમાં થોડું બટર લગાવી દઈશું તો બંને કેક ટીનમાં પહેલા આ રીતે હું બટર લગાવી દઉં છું બટર લગાવી દીધા પછી આમાં બટર પેપર લગાવવાનું છે તો સેમ એની સાઈઝ નું મેં બટર પેપર કાપીને તૈયાર રાખ્યું છે તો કેક ટીન માં હવે બટર પેપર લગાવી દઈશું બટર પેપર લગાવવાથી તમે જ્યારે કેક અનમોલ્ડ કરો ત્યારે ખૂબ જ સરળતાથી એ અનમોલ્ડ થઈ જાય બટર પેપર લગાવ્યા પછી પણ મેં એની ઉપર થોડું થોડું બટર લગાવી દીધું છે તો કેક ટીન તૈયાર છે હવે એક મોટો મિક્સિંગ બોલ લઈ લો એમાં એકસો ગ્રામ મેંદો એડ કરીશું એક ટેબલ સ્પૂન કોકો પાવડર એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડરથી કેકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક ટી સ્પૂન સોડા જેટલું મીઠું એડ કરીશું બસો ગ્રામ દળેલી ખાંડ છે ઘરમાં જે ખાંડ વાપરતા હે એને જ મિક્સરમાં દળીને મેં ઉપયોગમાં લીધી છે બધી વસ્તુને એકવાર વાર મેં મિક્સ કરી લીધી છે હવે આને ચાળવાનું છે તો એક મોટો બોલ અને ચાણે લઈ લઈશું જેમાં આ ડ્રાય ચાળી ચાળી લેવાના છે અને આ આ મિશ્રણને તમારે ત્રણ વાર લેવાનું તો રીતે હું એને ત્રણ વાર ચાળીને તૈયાર કરી લઉં છું ચાળેલું મિશ્રણ એક મોટા વાસણમાં લઈ લઈએ જે દૂધ અને વિનેગર મિક્સ કરીને રાખ્યું હતું એ થોડી વાર પછી આ રીતે બની જશે તો આ દૂધનું બધું મિશ્રણ આમાં એડ કરી દઈએ હવે એમાં એક ટેબલ સ્પૂન રેડ ફૂડ કલર એડ કરીશું મેં લિક્વિડ લીધો છે લિક્વિડ ફૂડ કલર ના મળે તો પાવડર બેઝ જે કલર આવે છે એ પણ લઈ શકો છો હાફ ટી સ્પૂન વેનીલા એક્સ્ટ્રેક્ટ લઈશું તમે જો એસેન્સ લેતા હો તો એક ટી સ્પૂન લેવાનું સરસ રીતે આને મિક્સ કરી લઈશું આજે કેક બનાવવામાં મેં ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ નથી કર્યો આ રીતના સાધનથી જ તમે ખૂબ જ સરળતાથી કેકનું મિશ્રણ તૈયાર કરી શકશો જેવું બટાકા વડાનું ખીરું રાખીએ છીએ સેમ એવી જ ખીરાની થિકનેસ મેં રાખી છે ખીરું તૈયાર થઈ જાય એ પછી છેલ્લે આમાં હાફ ટેબલ સ્પૂન વિનેગર ફરીથી એડ કરવાનું મિશ્રણને ફરી એકવાર હલાવીને મિક્સ કરી લઈએ સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરી લો મિશ્રણ તૈયાર છે જે કેક ટીન તૈયાર કરીને રાખ્યા હતા એમાં કેકનું મિશ્રણ લઈ લેવાનું છે તો બંને ટીનમાં અડધું અડધું મિશ્રણ મેં લઈ લીધું છે હવે આને કડાઈમાં બેક કરવી હોય તો એની રેસીપી પણ ચેનલ ઉપર બતાવી છે અત્યારે હું ડિગ્રી ઉપર ઉપર બેક બેક કરી લઉં છું કેકને માઇક્રોવેવના મોડ થવા માટે મૂકી છે અને આ રીતે મેં બંને ટીન એક સાથે જ મૂકી દીધા છે આ નાના મોટા છે એટલે એક સાથે આવી જાય છે તો પાંત્રીસ મિનિટ જેવો સમય થયો છે અને બહાર કાઢીને આ રીતે ચેક કરી લેવાની ચાકુ કે ટૂથપીક જો ક્લીન નીકળે મતલબ કેક બેક થઈ ગઈ છે અને ઠંડી થવા દેવાની આ એકદમ સરસ ઠંડી થાય પછી જ એને અનમોલ્ડ કરવાની તો કેક ઠંડી થઈ ગઈ છે એને ટીનમાંથી અલગ અલગ કરી આ રીતે કરવાની તમારે જે બટર પેપર ઉપયોગમાં લીધું હતું એને હવે કેકને કટ કરવા માટે હવે ચાકોની મદદથી તમારે પહેલા એક્ઝેટ સેન્ટરમાં નિશાન લગાવી દેવાનો છે અત્યારે એને પૂરી કાપવાની નથી ફક્ત નિશાન જ લગાવવાનું છે નિશાન લગાવી દો એ પછી આ રીતનો જાડો દોરો લેવાનો અને જ્યાંથી કેકને કટ કરી હોય ત્યાંથી તમારે દોરાની મદદથી એને અલગ કરી દેવાની છે કોઈ પણ ટૂલ્સની જરૂર નહીં પડે અને ઇઝીલી તમે કેકને અલગ કરી શકો છો હવે તવીથો લઈ લો અને કેકને આ રીતે ઉઠાવી લો કેક લિફ્ટરની પણ જરૂર નહીં પડે તો કેક કટ થઈને તૈયાર છે એ જ રીતે નાનું જે મોલ્ડ હતું એને પણ અનમોલ્ડ કરી દઈશું બટર પેપર નીકાળી લઈએ આ કેક નાની છે એટલે દોરાની જરૂર નથી પડતી તમે ચપ્પાની મદદથી કેક ને આ રીતે બે ભાગમાં અલગ કરી શકો છો એક થી બે મિનિટ અને સ્લો સ્પીડ ઉપર જ વિપ કરવાનું આ રીતનું એનું થોડું ટેક્સચર આવે એ ટાઈમે આમાં દળેલી ખાંડ એડ કરવાની તો મેં બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે તમારે આના બદલે આઈસિંગ શુગર લેવી હોય તો પણ લઈ શકો આટલી ક્વોન્ટિટીમાં ફરીથી ચીઝ અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતનું એનું થોડું સ્મૂથ ટેક્સચર આવી જશે સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરી લઈશું અને ક્રીમ ચીઝ આ રીતનું ટેક્સચરનું લાવવા માટે મને લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે એક બીજો બોલ લઈ લો અને એમાં દોઢ કપ એકદમ ઠંડુ ચિલ્ડ વ્હીપક્રીમ એડ કરવાનો છે નોન ડેરી વ્હીપ ક્રીમ મેં લીધું છે અને જ્યારે પણ ક્રીમને વ્હીપ કરો ત્યારે એકદમ ઠંડુ હોવું ખૂબ જ જરૂરી છે નહીં તો તમે નીચે બરફ રાખીને પણ આને વ્હીપ કરી શકો છો બીટરની સ્પીડ સ્લો રાખવાની મેં એકની સ્પીડ અત્યારે રાખી છે અને આને વ્હીપ કરતા જઈશું તમે જોઈ શકો છો જેમ જેમ આ વ્હીપ થતું જાય છે એમ એની ક્વોન્ટિટી વધતી જાય છે આ રીતની એમાં ડિઝાઇન ધીરે ધીરે પડવા લાગશે તમે જોઈ શકો છો અત્યારે આની કન્સિસ્ટન્સી સોફ્ટ છે હજુ પણ એને થોડું વ્હીપ કરી લઈશું તમે આ રીતે વિસ્કરને ઉઠાવો ત્યારે એકદમ સ્ટેબલ એ ક્રીમ થઈ જવું જોઈએ આ રીતે એનો મતલબ આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં અત્યારે આવી ગયું છે આ રીતનું ક્રીમને તમારે વ્હીપ કરવાનું જે ક્રીમ ચીઝ તૈયાર કરીને રાખ્યું છે એ ક્રીમમાં નાખી દઈશું બંનેને વિપ કરવામાં અલગ અલગ સમય લાગે છે એટલે પહેલા બંનેને અલગ અલગ વિપ કરવાનું અને પછી છેલ્લે તમારે બંને વસ્તુને મિક્સ કરી લેવાની હવે ક્રીમ ચીઝ અને વ્હીપ ક્રીમને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આને મિક્સ કરતી વખતે પણ આપણે સ્પીડ સ્લો જ રાખવાની છે તો લગભગ એકાદ મિનિટ જેટલો સમય લાગશે આ બંનેને મિક્સ થવામાં તમે જોઈ શકો છો વ્હીપક્રીમ અને ક્રીમ ચીઝ સરસ રીતે મિક્સ થઈ ગયું છે સ્પેચ્યુલાની મદદથી

એ પછી જે વિપક્રીમ તૈયાર કરીને રાખ્યું છે એ આના ઉપર લગાવી દેવાનું છે તો એક મેં પાતળું લેયર આના ઉપર કર્યું છે તમને જેટલું ક્રીમ પસંદ હોય એ પ્રમાણેનું લેયર કરી શકો છો બીજો ભાગ આના ઉપર મૂકી દઈશું મેં કેકને બે ભાગમાં કટ કરી છે તમારે ત્રણ ભાગ કરવા હોય તો પણ કરી શકો છો સાચવીને બીજો બેઝ આના ઉપર મૂકી દઈશું થોડું હલકા હાથે એને દબાવી લો ફરીથી એને સુગર થી શોક કરવાની કેકને સુગર સિરપથી શોક કરવી ખૂબ જરૂરી હોય છે તો એમાં સોફ્ટનેસ ખૂબ જ સરસ આવે ખાતી વખતે ફરીથી આના ઉપર વ્હીપક્રીમ લગાવો અને ઉપરના ભાગ ઉપર વ્હીપક્રીમ લગાવીએ ત્યારે ની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની હવે પેલેટ નાઇફની મદદથી એને સ્પ્રેડ કરીશું જે પણ તમને વધારાનું ક્રીમ લાગે એ તમારે સાઈડમાં લગાવતા જવાનું જેથી એની કિનારી પણ કવર થતી જશે હવે એની સાઈડ ઉપર પણ ક્રીમ લગાવી દઈએ અત્યારે એનું ફાઇનલ ફિનિશિંગ નથી કરવાનું ફક્ત ક્રમ કોટિંગ કરીએ છીએ તો આ રીતે કેક તૈયાર થાય એટલે એને ફ્રીઝમાં મૂકી દેવાની તો આને હું ફ્રીઝમાં મૂકી દઉં છું અને સેમ આજ રીતે જે નાની કેક કટ કરીને રાખી છે એને પણ તૈયાર કરી લેવાની જે એકસ્ટ્રા ક્રીમ છે એ પેલેટ નાઇફની મદદથી હટાવી દઈશું દર વખતે પેલેટ નાઇફને લૂંચતા રહેજો બને ત્યાં સુધી જે કેક ફ્રીઝમાં મૂકી હતી એને મેં બહાર લઈ લીધી છે હવે એનું ફાઇનલ ફિનિશિંગ કરવાનું તો એના ઉપર ફરીથી વ્હીપ ક્રીમ લગાવો પેલેટ નાઇફની મદદથી એને સ્પ્રેડ કરતા જાઓ જે પણ એક્સ્ટ્રા ક્રીમ લાગે એને કિનારીમાં તમારે લગાવતા જવાનું છે જે પણ એની સાઈડ પર તમને જરૂર લાગે ત્યાં ક્રીમ લગાવી દેવાનું આ રીતે એને સેપ આપતા જાઓ હાર્ટ શેપ આપવા માટે જ્યાં એનો હાર્ટનો શેપ બનેલો હોય ત્યાંથી તમારે પેલેટ નાઇફને આ રીતે ફેરવતા જવાનું હવે એક જાડુ પ્લાસ્ટિક મેં લીધું છે જે ફોલ્ડર આવે એનું જ પ્લાસ્ટિક મેં કટ કરીને લીધું છે એને ચોરસ કાપી લેવાનું ક્યાંય પણ એર બબલ્સ લાગે તો એ તમારે થોડા ફિલ કરી દેવાના ધીરે ધીરે ટર્ન ટેબલ ફેરવતા જાઓ અને પ્લાસ્ટિકની મદદથી કેકને શેપ આપવાનો કોઈ પણ એક્સ્ટ્રા ટૂલ્સની તમારે જરૂર નહીં પડે જો આ રીતે કેક બનાવશો તો જે વધારાનું ક્રીમ છે એને કપડાની મદદથી લૂછી લેવાનું તો આ કેકનું ફાઇનલ ફિનિશિંગ થઈને તૈયાર છે સેમ જ રીતે જે નાની કેક તૈયાર કરી છે એને પણ ફિનિશિંગ કરી દઈએ જો તમે કેક બનાવતા શીખો છો તો સૌથી પહેલાં આ રીતની નાની કેક બનાવશો તો ખૂબ જ ઇઝી લાગશે તમને વધારાનું ક્રીમ લૂચી લઈએ હવે આ ક્રીમ થોડું લૂઝ થઈ ગયું છે તો એકથી બે મિનિટ એને વિપ કરી લેવાનું જેથી એ પ્રોપર કન્સિસ્ટન્સીમાં ફરીથી આવી જાય આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી ખૂબ જ જરૂરી છે આમાં થોડો ફૂડ કલર એડ કરીશું તો મેં રેડ ફૂડ કલર લીધો છે રેડ અને વ્હાઇટ મિક્સ થવાથી ફાઇનલ એનો ગુલાબી કલર બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો વીપક્રીમનો ખૂબ જ સરસ ગુલાબી કલર થઈ ગયો છે હવે પાઇપિંગ બેગમાં મેં નાની સ્ટાર નોઝલ જે હોય એ લગાવી દીધી છે અને પાઇપિંગ બેગને આ રીતે કાચના કે સ્ટીલના ગ્લાસમાં તમારે લગાવી દેવાની હવે એમાં વીપક્રીમ ભરીશું આ રીતે તમે પાઇપિંગ બેગ તૈયાર કરશો તો ખૂબ જ સરળતાથી ને ઓછા સમયમાં પાઇપિંગ બેગ ભરાઈને તૈયાર થઈ જશે તો લગભગ હું આને પોણી બેગ જેટલું ભરીને તૈયાર કરી લઉં છું તો પાઇપિંગ બેગ તૈયાર છે હવે આ જે નાની કેક છે છે એને મોટી ઉપર મૂકવાની તો મદદથી નાની કેકને જો ફર્સ્ટ ટાઈમ આ કોઈ કેક બનાવો છો તો ખૂબ જ સાવધાનીથી ધીરે ધીરે આ કામ કરજો તમને જરૂર લાગે તો એકાદ વ્યક્તિની મદદથી પણ આ કરી શકો છો એક બાજુથી તમારે કેકને ઉઠાઈ રાખવાની છે અને બીજા હાથથી તમારે સાચવીને એક્ઝેટ સેન્ટરમાં એને મૂકવાની જે પણ થોડો એનો શેપ અનિવન થયો હોય એને પ્લાસ્ટિકની મદદથી સરખું કરી લો હવે જે પાઇપિંગ બેગ તૈયાર કરી છે એનાથી એની બોર્ડર બનાવીશું આ રીતે જે પણ ડિઝાઇન કરવી હોય એ તમે કરી શકો છો અને કલર પણ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો તો આ રીતે આખી બોર્ડર બનાવી દેવાની છે ઘણી વાર એવું થાય કે પાઇપિંગ બેગ આખી ભરીને તૈયાર કરી હોય ને વચ્ચે ફાટી જતી હોય જે અત્યારે ફાટી ગઈ છે તો તમારે એના માટે એક બીજી પાઇપિંગ બેગ લેવાની જેને આગળથી કાપી લેવાની અને આખી પાઇપિંગ બેગ તમારે નવી પાઇપિંગ બેગમાં મૂકી દેવાની તો ફરીથી તમારે એને નવેસરથી ભરવાની જરૂર નહીં પડે ઉપરની જે નાની કેક છે એનો અડધો ભાગ મેં આ રીતે સ્ટારથી જ ભરી દીધો છે હવે એની જ મદદથી આ રીતે ઝૂલ બનાવી દઈશું હવે મોટી સ્ટાર નોઝલ મેં લીધી છે જેનાથી શેલ ની ડિઝાઇન આપવાની છે અને કલર અત્યારે તમે ચેન્જ પણ કરી શકો મેં એ જ કલરમાં બીજો થોડો રેડ કલર એડ કરીને અને થોડો ડાર્ક કરી દીધો છે તો આ રીતે તમારે ઉપર ડિઝાઇન બનાવતા જવાનું છે હવે બે થી ત્રણ ફ્લાવર બનાવી દો આની ઉપર આ ચોકલેટની પત્તી બનાવી છે મેં વ્હાઈટ ચોકલેટમાં જ થોડું ગ્રીન કલર એડ કરીને આ રીતની આની પત્તી તૈયાર કરી લીધી છે આ સુગર બોલ્સ છે જેને ફ્લાવરની ઉપર મૂકી દઈએ તો હવે આ કેક તૈયાર કોઈ પણ કેક તમે બનાવો તો એને બનાવીને ત્રણ થી ચાર કલાક જો ફ્રીજમાં રહેવા દો અને પછી જો એને ઉપયોગમાં લો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર આ રીતે કેક બનાવીને જરૂર ટ્રાય કરજો તમારી કેક પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે